સરકારે મફરીનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ 1 તારીખથી વીસીઓ પોતાની માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી જતા ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે. જોકે વહીવટીતંત્રએ ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કવર કરવામાં આવી છે. મગફળીના રજીસ્ટ્રેશનની સરકારની ઓનલાઈન પ્રક્રિયાની જાહેરાત બાદ ગ્રામ પંચાયતની વીસીઈ હડતાળ પર ઉતરી ગયા છે. જિલ્લામાં ખેડૂતોને નોંધણી કરાવવામાં પડતી મુશ્કેલીઓને માટે વીસીઈ સરકારને જવાબદાર ગણાવી રહ્યા છે, ત્યારે વીસીઈની માંગણી છે કે તેમને ગયા વર્ષની કામગીરીનું કમિશન આપવામાં આવે અને વીસીઈને પગાર આપવામાં આવે. જોકે કોરોનાને લઈને પણ વીસીઈને ખૂબ જ પારાવાર મુશ્કેલીઓ પડી છે અને સરકાર પાસે બેસી પોતાની માંગણીઓ સંતોષાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. તો ટેકાના ભાવે મગફળી નોંધણીમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓને લઈ વહીવટીતંત્ર એ વીસીઈના હડતાળના પગલે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. ગ્રામસેવક તલાટીના યુઝર આઈડી બનાવી ઓનલાઈન નોંધણીની કામગીરી હાથ ધરી છે. જો જરૂર પડશે તો તાલુકાઓમાં આવેલી આઈટીઆઈમાં પણ કામગીરી હાથ ધરાશે. જોકે જિલ્લાનો એક પણ ખેડૂતો ઓનલાઈન નોંધણીમાં વંચિત ન રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. 1 તારીખથી બનાસકાંઠાના વીસીઈ હડતાળ પર ઉતરી ગયા છે. ગયા વર્ષે મગફળીમાં કામગીરી કરી હતી, પરંતુ તેમને કમિશન અથવા મહેનતાણું મળ્યું નથી, જેને લઈને વીસીઈ હડતાળ પર ઉતરી ગયા છે. તો બીજી તરફ વહીવટીતંત્રએ પણ વીસીઈને પડતા મૂક્યા છે અને જિલ્લાના ખેડૂતો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે. જોકે વીસીઈની કામગીરી સ્વાભાવિકપણે તલાટી ગ્રામસેવક ન કરી શકે, પરંતુ આગામી સમયમાં વીસીઈનો વિવાદ ક્યાં જાય છે તે જોવું રહ્યું. અશોક રાણાવાસિયા, ZSTV, બનાસકાંઠા. 1/10/2020 જે મગફળીના ટેકાના ભાવનું જે એન્ટ્રી કરવાનું વીસીઓને કહેલું છે, ત્યાંના ગઈ સાલના પણ હજુ સુધી પેમેન્ટ મળેલ નથી. અને વીસીઓને જે કમિશન આધારે અત્યારે જે ચાલુ છે એ કમિશન દૂર કરી અને રેગ્યુલર ફિક્સ પગારથી તેમને નિમણૂક કરવામાં આવે તો તેમના ધરણા અત્યારે જ તેમને પૂર્ણ થઈ શકે તેમ છે. છતાં પણ સરકાર હજુ સુધી તેના લગતું કોઈ પણ પગલું ભરી રહી નથી. તો સત્વરે તેનું પગલું ભરે અને વીસીઓની માગણીઓને પૂરી કરે તેવી સરકાર પાસે અમે માગણી કરીએ છીએ. વહીવટીતંત્રે વ્યવસ્થા તો કરી છે, પરંતુ વહીવટીતંત્રને એટલો અનુભવ નથી જેટલો વીસી પાસે છે. તલાટી કમમંત્રી માત્ર પોતે સહયોગ કરી શકે, પરંતુ કોમ્પ્યુટર પર બેસીને કામ કરી શકવું તેમનું શક્ય નથી. વીસીઓ 10-10 વર્ષથી પોતાનો ભોગ આપે, 14 વર્ષથી પોતાનો ભોગ આપે છે. તેમને માત્ર તેમને નજીવું કમિશન જ મળે છે. મગફળીનું 1 વર્ષનું હજુ સુધી થયું, તેનું કમિશન હજી વીસીઓને મળેલ નથી. તો કેવી રીતે તેમનું ઘર ભરણપોષણ કરે? અને આજના હાલના યુગમાં અત્યારે જે કોરોનાની મહામારીમાં વીસીનું પરિવારને કોઈ પણ વીસીને કંઈ પણ થાય તો તેની જિમ્મેદારી કોની? સરકારે કઈ રીતને એને કોઈ વીમા કવચ હજુ સુધી પૂરું પાડેલ નથી. તો સત્વરે તેનું ઉલ્લેખ કરે અને વીમા કવચ વીસીની મુખ્ય માગણી છે, વીમા કવચ અને તેને કમિશન આધારે કોઈ પગાર કમિશન દૂર કરીને પગાર આપે તેવી માગણી છે. ગાલવાડે ગોવિંદજી પરથીજી, તાલુકા પ્રમુખ વીસી.